પહેલો પ્રશ્ન છે પાઠ ચારની અંદર બે ગુણવાળામાં જોઈએ આપણે આવેદનપત્ર લેણદારોને કેવી રીતે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લેણદારો કંપની સાથે સંબંધ બાંધતી વખતે આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશને ધ્યાનમાં લે છે કંપની જે કાર્ય કરવા માંગે છે તે માહિતી મેળવીને લેણદારો નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગે નિર્ણય લઈ શકે છે આ ઉપરાંત જવાબદારીની કલમને આધારે લેણદારો કંપની સાથે કેટલી હદ સુધી સંબંધ બાંધો એ પણ નક્કી કરી શકે છે એટલા માટે આવેદનપત્ર લેણદારોને ખૂબ ઉપયોગી છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે જાહેર કંપની અને ખાનગી કંપનીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જાહેર કંપનીની સ્થાપના માટે ઓછામાં ઓછી સાત વ્યક્તિઓ અને ખાનગી કંપનીની સ્થાપના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોવી જોઈએ જાહેર માટે ઓછામાં ઓછી સાત અને ખાનગી માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ ત્રીજો પ્રશ્ન છે રજિસ્ટર ઓફિસના પરિવર્તનમાં પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી ક્યારે મંજૂરી લેવી પડે જ્યારે કંપનીની રજિસ્ટર ઓફિસ એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન કરવામાં આવે ત્યારે પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી મંજૂરી લેવી પડે છે પ્રશ્ન ચાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર ઓફિસ પરિવર્તન કેવી રીતે થઈ શકે વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવશે એક આવા પરિવર્તન અંગે રજિસ્ટ્રારને અરજી કર્યાના સાઠ દિવસમાં કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે બીજો પોઈન્ટ આવશે આવા પરિવર્તન અંગે કંપનીના લેણદારો ડિબેન્ચર હોલ્ડરો અને અન્ય સંબંધિત વ્યક્તિઓ પાસેથી મંજૂરી મેળવવી પડે ત્રીજો આવશે જે રાજ્યમાં રજિસ્ટર ઓફિસ પરિવર્તન કરવાની હોય તે રાજ્યમાં કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે અને પરિવર્તન પામેલ નવું નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે પાંચમો પ્રશ્ન છે ધ્યેયની કલમ અંગેની મર્યાદા જણાવો વિદ્યાર્થી મિત્રો ધ્યેયની કલમ અંગેની મર્યાદાઓ નીચે મુજબ છે એક કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે કંપની ધારો છે એની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે નંબર બે કંપનીનો ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણની વિરુદ્ધ ન હોઈ શકે જાહેર નીતિ અથવા તો ભારતનું જે બંધારણ છે એની વિરુદ્ધ પણ હોઈ શકે નહીં ત્રીજો પ્રશ્ન છે પોઈન્ટ છે કંપનીનો ધ્યેય સામાન્ય જે આપણા કાયદા છે એની વિરુદ્ધનું પણ હોઈ શકે નહીં છઠ્ઠો પ્રશ્ન છે આવેદનપત્રમાં કુલ કેટલી કલમ હોય છે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આવેદનપત્રમાં કુલ છ કલમ હોય છે જે આ મુજબ છે એક નામની કલમ બે રજિસ્ટર ઓફિસની કલમ ત્રણ ધ્યેયની કલમ ચાર જવાબદારીની કલમ પાંચ મૂડીની કલમ અને છ ભરણાની કલમ આટલી કલમો હોય છે